नमस्कार मित्रों, जय स्वामीनारायण। मित्रों, आज आपणे शुरू करवा जई रह्या छीए धोरण 12 आंकड़ा शास्त्र नी अंदर चेप्टर नंबर 2 सुरेख सहसंबंध। मित्रों, चेप्टर खूब ज अगत्यनुं छे अने जो आपे धोरण 11 नी अंदर चेप्टर नंबर 3 मध्यवर्ती स्थितिना मापो एनो अभ्यास बहु सारी रीते करेलो हशे, तो धोरण 12 नी अंदर आ चेप्टर मां कोष्टक बनावा खूब ज आपने सरल लागशे। तो चलो मित्रों, एनी बीजी कोई प्रस्तावना न करता आपणे शुरू करिए सुरेख सहसंबंध। मित्रों, अत्यार सुधी तमे सूचकांकनो अभ्यास कर्यो तेमां कोईपण एक चल राशि એટલે કે એક જ ચલને અભ્યાસ કર્યો છે। ધોરણ 11ની અંદર આપણે અભ્યાસ કર્યો, એની અંદર પણ એક જ ચલનો અભ્યાસ કરેલો છે। આજે આપણે એકથી વધુ ચલ, બે અથવા બેથી વધારે, એટલે કે આપણે આજે દ્વિચલનો અભ્યાસ કરવાનો છે। મિત્રો, એક ચલ હોય તો એકચલીય કહેવાય, બે ચલ હોય તો દ્વિચલીય, અને જો બેથી વધારે ચલ હોય તો એને બહુચલી કહેવામાં આવે છે। પરંતુ આપણે અત્યારે અભ્યાસક્રમમાં આ ચેપ્ટરની અંદર દ્વિચલનો અભ્યાસ કરવાનો છે, જેમ કે વરસાદ અને ખેત ઉત્પાદન। આપ જાણો છો તેમ મિત્રો, વરસાદ એ ખેત ઉત્પાદન માટે ખૂબ જ જરૂરી છે। જો વરસાદ સારો હશે તો ખેત ઉત્પાદન સારું થશે, એટલે કે વરસાદ યોગ્ય પ્રમાણમાં હશે તો ખેત ઉત્પાદન પણ સારું થશે। જો વરસાદ ઓછો હશે તો ખેત ઉત્પાદન ઓછું થશે। જો વરસાદ પ્રમાણ કરતાં વધુ હશે એટલે કે અતિવૃષ્ટિ હશે તો પણ ખેત ઉત્પાદન સારું થતું નથી। તો આમ વરસાદ અને ખેત ઉત્પાદન એ બે ચલ થયા। બીજું ઉદાહરણ જોઈએ, કિંમત અને માંગ। આ અર્થશાસ્ત્રમાં ભણી જ ગયા છો, કોઈ પણ વસ્તુની કિંમત એની માંગ પર અસર કરે છે। આ ચાર્ટ દ્વારા આપણે જોઈ શકીએ છીએ કે જેમ જેમ વસ્તુની કિંમત આમ વધતી જાય છે એમ ડિમાન્ડનો જે ગ્રાફ છે નીચે આવતો જાય છે। આ ડિમાન્ડ છે, જેમ જેમ કિંમત વધે છે એમ એમ માંગ ઘટતી જાય છે, અને જેમ જેમ કિંમત નીચે આવે એમ ડિમાન્ડનો ગ્રાફ છે ઉપર જતો જાય છે, એટલે કે વધતી જાય છે। તો કિંમત અને માંગ બે ચલ થયા। હજુ એક જોઈએ, વર્તુળની ત્રિજ્યા અને તેનો પરિઘ। મિત્રો, વર્તુળની ત્રિજ્યા નાની હોય તો એનો પરિઘ પણ નાનો થશે, એના પ્રમાણમાં જો વર્તુળની ત્રિજ્યા મોટી હશે તો એનો પરિઘ પણ મોટો થશે। તો મિત્રો, અહીંયા બે ચલ છે અને બંને ચલ ના એક ચલના ફેરફારો બીજા ચલમાં ફેરફાર કરે છે કિંમતોની અંદર, આપને સહેજે ખ્યાલ આવી જ ગયો હશે। હવે હું એને થોડું બીજી રીતે વિચારું કે ખેત ઉત્પાદન થવું એને જો હું કાર્ય ગણું તો એ કાર્ય થવા પાછળનો વરસાદ એ કારણ છે। આ વરસાદ કારણને કારણે આ કાર્ય થાય છે। બાજુના ઉદાહરણમાં જોઈએ એટલે થોડું વધુ સમજાશે, કિંમત વધતા માંગ ઘટે છે, કિંમત ઘટતા માંગ વધે છે, માંગ વધવાની અને ઘટવાની ક્રિયા કાર્ય ક્યારે થાય છે તો કે કિંમતને કારણે। તો કિંમત એ કારણ થયું, જ્યારે માંગ એ કાર્ય થયું। એવી જ રીતે મિત્રો, અહીંયા પરિઘ છે મોટો થાય એની પાછળનું કારણ આ ત્રિજ્યા છે, એટલે કે ત્રિજ્યા જે છે એ કારણ છે અને એનો પરિઘ છે એનું પરિણામ છે, એટલે કે કાર્ય છે। તો મિત્રો, જ્યારે બે ચલનો અભ્યાસ કરીએ છીએ ત્યારે બે ચલમાં થતા ફેરફારો
માં કોઈ પણ એક ચલ કારણ બનતો હોય છે અને એ કારણને કારણે બીજા ચલની કિંમતોમાં ફેરફાર થવાનું કાર્ય થાય છે. તો જ્યારે મિત્રો આવા બે ચલ વચ્ચે આ પ્રકારનો સંબંધ હોય તો એને કાર્ય કારણનો સંબંધ કહેવાય છે. મારા ખ્યાલથી બરોબર સમજાઈ ગયું હશે, હવે વિશેષ ઉદાહરણની જરૂર નથી. હંમેશા બે ચલોમાં કિંમતોમાં થતા ફેરફારો કાર્ય કારણ સંબંધને કારણે હોય છે. એક એનું કારણ હોય છે અને બીજું એનું કાર્ય હોય છે. તો ચાલો મિત્રો, મારા ખ્યાલથી આની સમજૂતી એકદમ ક્લિયર થઈ ગઈ છે. હવે આપણે આ ચેપ્ટરની જરૂરી એવી વ્યાખ્યાઓની સમજૂતી મેળવીએ. તો જોઈએ વ્યાખ્યાઓ. પહેલી વ્યાખ્યા, સહસંબંધ. બે ચલોની કિંમતોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણને લીધે એક સાથે ફેરફારો થતા હોય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય. મિત્રો, અગત્યનું શું છે? પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણને લીધે જો બે ચલોની કિંમતોમાં ફેરફાર, પણ મેં હમણાં સમજાવ્યું એમ પ્રત્યક્ષ કે પરોક્ષ, કિંમત વધે છે માંગ ઘટે છે, સીધો પ્રત્યક્ષ કાર્યકારણનો સંબંધ છે. પરોક્ષને સમજાવું તો માની લો કે વરસાદને કારણે રેનકોટનું વેચાણ થાય તો એ પ્રત્યક્ષ કાર્યકારણનો સંબંધ થયો. એવી જ રીતે સાથે સાથે જો વરસાદના ચપ્પલનું વેચાણ થાય તો એ પરોક્ષ કાર્યકારણનો સંબંધ છે. તો પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણને લીધે એક સાથે ફેરફારો થતા હોય, કેમાં કેમાં? બે ચલમાં. એક કારણરૂપી ચલ છે અને બીજું કાર્યરૂપી ચલ છે. બંને ચલમાં ફેરફારો થતા હોય પછી એ એક જ દિશામાં હોય કે વિરુદ્ધ દિશામાં? જુઓ, વરસાદ પ્રમાણમાં સારો તો અનાજનું ઉત્પાદન વધુ, વર્તુળની ત્રિજ્યા નાની તો પરિઘ નાનો, વર્તુળની ત્રિજ્યા મોટી તો પરિઘ મોટો. સવળો સંબંધ છે, એક જ દિશામાં સંબંધ છે, વધે તો વધે, ઘટે તો ઘટે. જ્યારે માંગ અને કિંમત, કિંમત વધે તો માંગ ઘટે છે, કિંમત ઘટે તો માંગ વધે છે, મતલબ વિરુદ્ધ દિશામાં ફેરફાર છે. તો અહીંયા કઈ દિશામાં ફેરફાર છે એ અગત્યનું નથી, પરંતુ પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણને લીધે જો બંનેની કિંમતોમાં ફેરફાર થતા હોય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય. બીજી વ્યાખ્યા, સુરેખ સહસંબંધ. બે સહસંબંધિત ચલોની જોડયુક્ત કિંમતોને આલેખ પત્ર પર દર્શાવીએ અને તે આલેખમાંના બિંદુઓ એક જ સુરેખા પર રહેલા હોય ત્યારે તેવા સહસંબંધને સુરેખ સહસંબંધ કહે છે. બે ચલોની જોડયુક્ત, મિત્રો યાદ કરશું ધોરણ 10 ગણિતની અંદર એક ચેપ્ટર આવતો, યામ બિંદુ. પહેલી કિંમત એક્સની, બીજી કિંમત વાયની, બે ચલ. આ બે ચલની જે કિંમતોની જોડ છે એ જોડને તમે આલેખ પત્ર પર બિંદુ સ્વરૂપે દર્શાવતા હતા. આ બિંદુઓ એક જ સુરેખા એટલે એક સીધી રેખા પર આવેલા હોય તો તેવા સહસંબંધને સુરેખ સહસંબંધ કહે છે. મતલબ દર્શાવેલા બિંદુ એક જ રેખા પર હોવા જોઈએ, જો એક જ રેખા પર આવેલા હોય તો સુરેખ સહસંબંધ. ત્યાર પછીની વ્યાખ્યા, સહસંબંધાંક. બે ચલ વચ્ચેના સુરેખ સહસંબંધની ઘનિષ્ઠતા, ઘનિષ્ઠતા માપવાનું છે આપણે આ ચેપ્ટરમાં. તો એની વ્યાખ્યા આવી કે બે ચલ વચ્ચેના સુરેખ સહસંબંધ. જો બંને વ્યાખ્યા ઉપર અને નીચેની બંનેની વાત થઈ ગઈ, સહસંબંધ છે બે ચલ વચ્ચે અને પાછો સુરેખ સહસંબંધ છે. તો જ્યારે બે ચલ વચ્ચેના સુરેખ સહસંબંધ હોય એની ઘનિષ્ઠતા, કેટલો મજબૂત સંબંધ છે, એક વધે છે તો બીજો પણ કેટલો વધે છે, આની જે ઘનિષ્ઠતા માપવાની છે, ઘનિષ્ઠતા માપવાની છે, એના માપને, જે માપ દર્શાવે છે એ માપને સહસંબંધાંક કહે છે. મિત્રો, આ ઘનિષ્ઠતા માપવાનું સૌથી પહેલું કામ આપણા કાર્લ પિયર્સન આંકડાશાસ્ત્રીએ કરેલું છે. એટલે કે આ માપ સૌ પ્રથમ કાર્લ પિયર્સને સૂચવ્યું હતું. ત્યાર પછીની વ્યાખ્યા જોઈ લઈએ.
કે જો આ સહસંબંધ ઘનિષ્ઠ છે તો એના બે પ્રકાર હોઈ શકે. એક તો ધન સહસંબંધ. કોને કહેશું ધન સહસંબંધ? તો કે બંને સહસંબંધિત ચલોની કિંમતોમાં થતા ફેરફાર એક જ દિશામાં હોય તો બંને ચલ વચ્ચે ધન સહસંબંધ છે તેમ કહેવાય. તો હમણાં જણાવ્યું તો એમ જ, એક ચલ વધે એટલે કે એક ચલની કિંમતમાં વધારો થાય તો બીજો ચલની કિંમતમાં પણ વધારો થાય, એક ચલની કિંમતમાં ઘટાડો થાય તો બીજા ચલની કિંમતમાં ઘટાડો થાય. આને કહેવાય છે એક જ દિશામાં થયેલા ફેરફાર, તો તે બંને ચલ વચ્ચે ધન સહસંબંધ છે. બીજો પ્રકાર છે ઋણ સહસંબંધ. બંને સહસંબંધિત ચલોની કિંમતોમાં થતા ફેરફાર એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય તો બંને ચલ વચ્ચે ઋણ સહસંબંધ છે તેમ કહેવાય. ખ્યાલ આવી જ ગયો આપને? કિંમત અને માંગ વધે તો ઘટે, ઘટે તો વધે, તો એ બંને વચ્ચે કેવો સહસંબંધ કહેશું આપણે? ઋણ સહસંબંધ. મિત્રો, આ પાંચ વ્યાખ્યાઓ વિભાગ બી ની અંદર પૂછાતી આવતી હોય છે, આપણે એમને સમજી લીધી. હવે જોઈએ કે જો કાર્લ પિયર્સને સૌથી પહેલાં આ ઘનિષ્ઠતાના માપની વાત કરી છે, તો આવી ઘનિષ્ઠતાના માપ મેળવવા માટે, જાણવા માટેની કઈ પદ્ધતિઓ છે? તો મિત્રો, ઘનિષ્ઠતા જાણવા માટેની ત્રણ પદ્ધતિઓ છે. તેમાં પહેલી છે વિકિરણ આકૃતિની રીત, બીજી છે કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત, અને ત્રીજી છે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીત. તો આ ત્રણ રીત દ્વારા બે ચલ વચ્ચે કેવો સહસંબંધ, કેટલો ગાઢ સહસંબંધ છે અને કેવો છે તે જાણી શકાય છે. તો ચાલો મિત્રો શરૂ કરીએ. પહેલી રીત વિકિરણ આકૃતિની રીત. મિત્રો, વિકિરણ આકૃતિની રીત એટલે શું? તો કે આપણને એક્સ અને વાયની એન કિંમતોની જોડ, ફરીથી યાદ અપાવી દઉં, યામ બિંદુઓ એક્સ વન વાય વન એક્સ ટુ વાય ટુ, આ યામ બિંદુઓ છે, એને એક્સ અક્ષ અને વાય અક્ષની અંદર દર્શાવવામાં આવે. એટલે કે એક્સ અક્ષ, એક્સની કિંમતને એક્સ અક્ષ, વાયની કિંમતને વાય અક્ષ પર દર્શાવવામાં આવે, અને ત્યારબાદ આ બધા જ બિંદુઓને એના પર નિરૂપણ કરવામાં આવે. તો આવી જે આકૃતિ મળે છે એ આકૃતિને વિકિરણ આકૃતિ કહે છે. વિકિરણ આકૃતિમાં દર્શાવેલા બિંદુઓ એટલે કે આ જે બિંદુઓ છે એ બિંદુઓ દ્વારા જે આપણને પેટર્ન મળે છે એટલે કે ઢબ મળે છે, એના આધારે સહસંબંધનું સ્વરૂપ એટલે કે સહસંબંધનો પ્રકાર જાણી શકાય છે. જે હમણાં ધન સહસંબંધ, ઋણ સહસંબંધની વાત કરી એ આના દ્વારા જાણી શકાય છે. અને થોડા ઘણા અંશે, ખાસ ધ્યાન આપજો મિત્રો, આ ચોક્કસ માપ નથી આપતું, આ પદ્ધતિ ઘનિષ્ઠતાનું ચોક્કસ આંક નથી આપતી, પરંતુ થોડા ઘણા અંશે સહસંબંધની ઘનિષ્ઠતાનો ખ્યાલ આપણે મેળવી શકીએ છીએ. તો ચાલો મિત્રો, આ પેટન્ટ કે આ ઢબ દ્વારા બે ચલ વચ્ચેના સહસંબંધનો પ્રકાર કેવો છે અને એમની ઘનિષ્ઠતા કેવી છે એના પ્રકારોની જાણકારી મેળવીએ. તો સૌથી પહેલા છે સંપૂર્ણ ધન સહસંબંધ. મિત્રો, આ થયો એક્સ અક્ષ અને વાય અક્ષ, આપ જાણો જ છો. જોઈ લઈએ, જો વિકિરણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર હોય અને તે સુરેખા ડાબી બાજુ નીચેથી, હું શબ્દ ઉમેરું છું, ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપરની દિશામાં જતી હોય તો તે બે ચલ એક્સ અને વાય વચ્ચે સંપૂર્ણ ધન સહસંબંધ છે તેમ કહેવાય. જોઈ લઈએ આકૃતિમાં, ખાસ ધ્યાન આપો મિત્રો કેવી રીતે. તો આ રીતે જો આપણને બિંદુઓ મળે એક જ રેખા પર અને હમણાં તમે જોયું તેમ નીચેથી ઉપર તરફ આમ જતી જોવા મળે તો આ વિકિરણ આકૃતિ થઈ. આ વિકિરણ આકૃતિ ઉપરથી એનું સ્વરૂપ, સહસંબંધનું સ્વરૂપ અથવા પ્રકાર એ નક્કી થાય છે કે આ બંને વચ્ચે સંપૂર્ણ ધન સહસંબંધ છે. અને સંપૂર્ણ ધન સહસંબંધ એટલે પ્લસ વન, ખાસ યાદ રાખજો મિત્રો. સંપૂર્ણ ધન સહસંબંધ એનો સહસંબંધાંક આંક પ્લસ વન થાય છે.
ત્યાર પછીનો પ્રકાર સ્વરૂપ જોઈ લઈએ. બીજું છે સંપૂર્ણ ઋણ સહસંબંધ. આ થઈ ગયો આપણો એક્સ અક્ષ, વાય અક્ષ. વાંચીએ, જો વિકિરણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર હોય અને તે સુરેખા ડાબી બાજુ ઉપરથી, ડાબી બાજુ એટલે કે અહીંયા વાય અક્ષ, ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચેની દિશામાં જતી હોય તો એ બે ચલ વચ્ચે, એક્સ અને વાય વચ્ચે સંપૂર્ણ ઋણ સહસંબંધ છે એમ કહેવાય. જોઈ લઈએ આકૃતિમાં, ધ્યાન આપો. ખ્યાલ આવી ગયો બધાને? તો આને કહેશું આ પ્રકારની વિકિરણ આકૃતિ પ્રાપ્ત થાય તો આપણે કહેશું કે આ બે ચલ વચ્ચે સંપૂર્ણ ઋણ સહસંબંધ છે. મતલબ કે એનો સહસંબંધાંક, સહસંબંધનો આંક માઇનસ વન થશે. તો સંપૂર્ણ ધન પ્લસ વન, સંપૂર્ણ ઋણ માઇનસ વન. તો આના ઉપરથી એ નક્કી કરી શકીએ મિત્રો કે સહસંબંધનો આંક શોધીએ ત્યારે એ આંકનો જવાબ માઇનસ એકથી પ્લસ એક સુધીમાં જ આવશે. એટલે કાં તો માઇનસ એક, કાં તો પ્લસ એક, અથવા તો એ બંનેની વચ્ચે. ત્યારબાદ ત્રીજો પ્રકાર જોઈએ, આંશિક ધન સહસંબંધ. એક્સ અક્ષ, વાય અક્ષ. જો વિકિરણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર ન હોય પરંતુ કોઈ સુરેખાની આસપાસ હોય અને તે સુરેખા ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપર તરફ જતી હોય તો બે ચલ એક્સ ને વાય વચ્ચે આંશિક ધન સહસંબંધ છે તેમ દર્શાવે છે. જોઈ લઈએ. જો મિત્રો, આ બધા બિંદુઓ એક જ સુરેખા પર છે પરંતુ આ એક, બે, ત્રણ, આ ચોથું બિંદુ સુરેખા પર નથી પરંતુ એની ખૂબ નજીક હોવાને કારણે આ વિકિરણ આકૃતિ પરથી આ સહસંબંધ માટે આપણે કહી શકીએ કે બંને ચલ વચ્ચે સંપૂર્ણ નહીં, કારણ કે એક જ રેખા પર નથી, આજુબાજુ પણ છે થોડા, એટલે આંશિક ધન સહસંબંધ છે. એટલે કે ઝીરોથી પ્લસ એકની વચ્ચે, ફરીથી બોલું છું, એનો સહસંબંધાંક છે એ ઝીરોથી પ્લસ એકની વચ્ચે જ મળશે. ત્યારબાદ આંશિક ઋણ સહસંબંધ. એક્સ અક્ષ, વાય અક્ષ. જો વિકિરણ આકૃતિના બધા જ બિંદુઓ એક જ સુરેખા પર ન હોય પરંતુ સુરેખાની આસપાસ હોય અને તે સુરેખા ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ જતી હોય તો ચલ એક્સ ને વાય વચ્ચે આંશિક ઋણ સહસંબંધ છે એમ કહેવાય. જોઈ લઈએ. તમને આકૃતિ જોઈને ખ્યાલ આવી જ ગયો હશે મિત્રો. તો આ પ્રકારની ઢબ મળે તો આપણે સ્વરૂપ નક્કી કરીશું આંશિક ઋણ સહસંબંધ. તો એનો જવાબ આપણને સહસંબંધાંક તરીકે ક્યાં મળશે? તો કે ઝીરોથી માઇનસ એકની વચ્ચે, એટલે કે માઇનસ એકથી ઝીરો સુધીની વચ્ચેની કિંમતો મળે તો તે આંશિક ઋણ સહસંબંધ છે એમ કહેવાય. ત્યારબાદ પાંચમો પ્રકાર જોઈ લઈએ, સુરેખ સહસંબંધનો અભાવ. એક્સ અક્ષ, વાય અક્ષ. જ્યારે વિકિરણ આકૃતિમાં બધા જ બિંદુઓ યાદચ્છિક રીતે વિખરાયેલા હોય, કોઈ ચોક્કસ ઢબ પેટર્ન મળતી જ ન હોય, ત્યારે સુરેખ સહસંબંધનો અભાવ છે એમ સૂચવે છે, એટલે કે અભાવ છે એમ કહેવાય. જોઈ લઈએ. જુઓ મિત્રો, આમાં ક્યાંય તમે કોઈ સુરેખા બનાવી શકો એમ છો જ નહીં. જ્યારે આવી પેટર્ન મળે ત્યારે એમ કહી શકાય કે આપેલ બંને ચલ વચ્ચે સુરેખ સહસંબંધનો અભાવ છે. તો ત્યારે સહસંબંધાંક કેટલો હશે? સિમ્પલ, ત્યારે સુરેખ સહસંબંધાંક ઝીરો મળશે. સંપૂર્ણ ધન પ્લસ વન, સંપૂર્ણ ઋણ સહસંબંધ માઇનસ વન, અને સહસંબંધનો અભાવ એટલે શૂન્ય. હું સહસંબંધાંકના માપની વાત કરું છું મિત્રો. જ્યારે ઝીરોથી પ્લસ વન વચ્ચે આવે તો આંશિક ધન સહસંબંધ, ઝીરોથી માઇનસ એક વચ્ચે આવે તો આંશિક ઋણ સહસંબંધ. તો મિત્રો, મારા ખ્યાલથી ખ્યાલ આવી ગયો હશે આપને. પરીક્ષામાં વિકિરણ આકૃતિની રીત વિશે પૂછાય છે થિયરીમાં, તો અત્યારે જે રીતે મેં સમજાવ્યું એ રીતે આપણે લખવાનું છે. આ પાંચ પ્રકાર લખવાના છે કે આ રીતે વિકિરણ આકૃતિ પરથી આપણે સહસંબંધ છે એમનો સ્વરૂપ એટલે કે પ્રકાર અને થોડા ઘણા અંશે સહસંબંધાંકનો આંક મેળવી શકીએ છીએ. વિકિરણ આકૃતિની રીતના ગુણ અને
મર્યાદાઓ એટલે કે ફાયદા અને મર્યાદાઓ. મિત્રો, આ રીત દ્વારા સહસંબંધનો પ્રકાર જાણવો ખૂબ સરળ છે. હમણાં તમે જોયું, આમાં ગાણિતિક જ્ઞાનની બહુ જરૂર પડતી નથી. ખાલી બિંદુઓ નિરૂપણ કરો, એની સમજ હોય એટલે તમે આ રીતનો ઉપયોગ કરી જ શકો છો. ત્રીજું કહે છે, ઘનિષ્ઠતાનો થોડો ઘણો ખ્યાલ પણ આપે છે કે બે ચલ વચ્ચે કેટલી સહસંબંધની ઘનિષ્ઠતા છે તે. ચોથું છે, વિકિરણ આકૃતિમાં બિંદુઓ વિખરાયેલા હોય, કેવી રીતે વિખરાયેલા છે એટલે કે સુરેખ સહસંબંધ છે કે નહીં તેનો ખ્યાલ આવી જાય છે. અને પાંચમું, જો છેડાના પ્રાપ્તાંકો, તમે 11મા ધોરણમાં ભણી ગયા છો ખુલ્લા છેડાવાળું આવૃત્તિ વિતરણ, જો એવું હોય તો પણ તમે બે ચલ વચ્ચે સહસંબંધ જાણવા માટે આ રીતનો ઉપયોગ કરી શકો છો. એમાં કોઈ મુશ્કેલી પડતી નથી. મર્યાદા જોઈ લઈએ મિત્રો. આની મર્યાદા એ જ છે કે તે સહસંબંધની ઘનિષ્ઠતા અંગે થોડીક જાણકારી આપે છે, ચોક્કસ માપ આપતું નથી. એટલે કે આ રીત દ્વારા ચોક્કસ માપ મેળવી શકાતું નથી. તો મિત્રો, આ થઈ ગયા ગુણ અને મર્યાદા. થિયરીમાં પૂછાય તો આપને ખ્યાલ આવે. તો મિત્રો, આ થઈ ગયું. અહીંયા જ આપણે પહેલો વિડીયો અટકાવીએ, કારણ કે લંબાઈ વધી જ ગઈ હશે. તો આટલું ભણ્યા પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે મિત્રો ભણવાના છીએ કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત. અતિ મહત્વની રીત છે. મેં અહીંયા જ સમજાવ્યું આ વિડીયોમાં કે સૌથી પહેલાં સહસંબંધાંક એટલે કે સહસંબંધની ઘનિષ્ઠતાનું માપ સૌથી પહેલાં કાર્લ પિયર્સને આપેલું, એટલે આપણે કાર્લ પિયર્સનની રીત શીખશું અને એના સૂત્રોની સમજૂતી મેળવશું. તો ચોક્કસ આ વિડીયોને બરોબર જોઈ લો, યાદ રાખી લો, અને નેક્સ્ટ વિડીયો પણ એટલો જ અગત્યનો બની રહેશે, તો એને પણ જોવાનું ચૂકશો નહીં. તો મિત્રો, આવતા વિડીયોમાં મળીએ. ભણતા રહો, વાંચતા રહો, આગળ વધતા રહો. ખૂબ ખૂબ ધન્યવાદ.